ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આપણે ચેપ્ટર નંબર 3 વર્ડપેડ શરૂ કરવું જોયું હતું ને ચેપ્ટર નંબર 3માં. ચલો, એમાં આપણે એક પહેલું કયું જોયું હતું? તો કે ટાઇટલ બાર, અને ટાઇટલ બાર ઉપરના 3 બટન વિશે પણ જોયું હતું ને, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. ચલો, હવે એના પછીનો બાર છે મેનુ બાર. તો જો, મેનુ બાર, વર્ડપેડ બટન, હોમ ટેબ, વ્યૂ ટેબ અને વર્ડ પેડ હેલ્પ આઇકન બટન ધરાવે છે. એટલે જો આ પેલું બટન છે વર્ડ પેડ બટન, પછી આ હોમ અને આ વ્યૂ, અને અહીંયા કને આવશે વર્ડ પેડ હેલ્પ. અહીંયા કને હેલ્પ. વર્ડ પેડ બટન પર એરો ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. ડ્રોપ ડાઉન એટલે એના ઉપર ક્લિક કરીને બીજું જે ખુલે ને, ડ્રોપ ડાઉન મેનુ, તે વર્ડપેડ ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે પ્રિન્ટ કરવા માટેના ટૂલ્સ ધરાવે છે. એટલે અહીંયા જેવું આપણે ક્લિક કરશું ને, એટલે વળી પાછું ખુલશે. હોમ ટેબ પર ક્લિક કરો તો વર્ડપેડમાં કામ કરવા માટેના બધા ટૂલ નીચે રિબન દર્શાવે છે. હવે જો, જેવું આપણે હોમ ઉપર ક્લિક કરશું ને, એટલે આવી રિબન આવશે, અને જેટલા પણ ટૂલ છે ને બધા એનામાં આવે છે. અને વ્યૂ ટેબ પર ક્લિક કરો તો વર્ડપેડ વિન્ડોનો દેખાવ બદલવા માટેના બધા જ ટૂલ રિબન દર્શાવશે. અને હોમ ઉપર ક્લિક કરીને તો કામ કરવા માટેના, અને વિન્ડોનો દેખાવ કરવો હોય જાડી પાતળી કે એવી રીતે, તો એ વ્યૂમાં કરવાનું જ. વર્ડપેડના ઉપયોગ માટે જરૂરી મદદ મેળવવા મેનુ બારના જમણી તરફના બટન વર્ડપેડ હેલ્પ પર ક્લિક કરો. અને આપણને કોઈ પણ જરૂરી મદદ મેળવવી હોય તો યોલા હેલ્પ બટન ઉપર ક્લિક કરવાનું. ચલો, એના પછીનો ત્રીજો પાર્ટ છે ટેક્સ્ટ એરિયા. વર્ડપેડના ટેક્સ્ટ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો. આપણે જે પણ લખી એ દેખાય સામે, એને કયો એરિયા કહેવાય? તો કે ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયામાં તમને નાની ઊભી લીટી ઝબૂકતી દેખાશે, તેને કર્સર કહે છે. જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે એરો બદલાઈને આઈ જેવો દેખાય છે. જ્યારે આપણે ટેક્સ્ટ એરિયામાં લઈ જઈએ ત્યારે એ કર્સરવાળો જે એરો હોય ને એ બદલાઈ અને આઈ આકારનો થઈ જાય. ચલો, પછી છે હવે આગળ ડોક્યુમેન્ટ તૈયાર કરવો. એટલે કેવી રીતે ડોક્યુમેન્ટ તૈયાર કરશું એ છે. વર્ડપેડ શરૂ કરો. ટાઇટલ બાર ડોક્યુમેન્ટ વર્ડપેડ નામ દર્શાવશે. કીધું હતું ને, ટાઇટલ બાર ઉપર લખેલું આવશે વચ્ચોવચ ડોક્યુમેન્ટ વર્ડપેડ. ફોન્ટ પર એરા પર ક્લિક કરો. હવે જો, અહીંયા કને હોમ ખોલશું એટલે અહીંયા કને આવશે ફોન્ટ. ફોન્ટ પર ક્લિક કરો. ફોન્ટના નામની યાદીનું ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાશે. જો ખુલેલું છે ને, એમાં અહીં ક્લિક કરવાનું છે બુકમેન ઓલ્ડ સ્ટાઇલ. અને આ ડિફોલ્ટ સિલેક્શન એટલે ઓલરેડી એમનું આ સિલેક્ટ કરેલું છે. ડ્રોપ ડાઉન મેનુ બોક્સમાં દેખાતું ફોન્ટ નામ એ ડિફોલ્ટ સિલેક્શન છે. કમ્પ્યુટર દ્વારા પસંદ કરેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે. એટલે કમ્પ્યુટરે પોતે આ વિકલ્પ પસંદ કરેલો છે. હવે જો આપણને બદલવું હોય તો પછી આપણે આમાંથી ગમે તે બદલી શકીએ છીએ, પણ એનામાં જે વિકલ્પ પસંદ કરેલો હોય ને ડિફોલ્ટ સિલેક્શન કહેવાય. ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો. હવે જો આ બાજુ, આજુબાજુ દેખાય છે ને, આ એક અને આ બે, એટલે આ સ્ક્રોલ અપ એરો અને આ સ્ક્રોલ ડાઉન એરો. અને ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ બોક્સ પર માઉસ પોઇન્ટર મૂકી ડાબું બટન દબાવેલું રાખી માઉસને ઉપર નીચે ડ્રેગ કરો. પછી ત્રીજું છે કોઈ પણ એક ફોન્ટના નામ પર ક્લિક કરો. દાખલા તરીકે બુકમેન ઓલ્ડ સ્ટાઇલ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે અને ફોન્ટની સાઇઝ પર એરો ક્લિક કરો. તમને વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ ખોલશે. હવે બાજુમાં ફોન્ટ સ્ટાઇલ થઈ ગઈ. હવે સાઇઝ ઉપર ક્લિક કરવાનું. તો આવી બધી સાઇઝ લખેલી આવશે. ફોન્ટ સાઇઝ પોઈન્ટ્સમાં માપવામાં આવે છે. અને ફોન્ટ સાઇઝ શેમાં મપાય? તો કે પોઈન્ટ્સમાં. આ ડ્રોપ ડાઉન મેનુમાં 11 પોઈન્ટ્સ હાઇલાઇટ થયેલું છે. હવે કયું હાઇલાઇટ થયેલું છે? તો કે 11. અને એ કેવું છે? તો કે ડિફોલ્ટ સિલેક્શન કમ્પ્યુટરે સિલેક્ટ કરેલું છે. એક કોઈ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો, દાખલા તરીકે 20, અને પોઈન્ટ્સ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે અને તમને હવે 20 લેવું છે તો તમે 20 ઉપર ક્લિક કરો. નીચેની પંક્તિઓ ટાઈપ કરો અથવા તમારી પસંદગીની અન્ય પંક્તિ ટાઈપ કરો. હવે એમ કે છે, તમને જે પણ ટાઈપ કરવું હોય કરો, અથવા આ નીચે જે લખેલું છે એ ટાઈપ કરો. ચલો, હવે તમે જો લોકો જોજો આ પ્રાઇમ, આના શું કહેવાય, ચોપડીના પેજ નંબર છે
41 એનામાં પેલો પ્રશ્ન તમે લખી લીધો છે ને ખાલી જગ્યા. ચલો બીજો પ્રશ્ન હવે છે, વર્ડપેડમાં નીચેના નામ ટૂલના નામ લખો તો પેલું કયું દેખાય છે? તો કે સેવ. તો સેવનો સ્પેલિંગ SAVE સેવ. પછી આ બીજું કયું છે? તો કે મિનિમાઇઝ. તો MINIMIZE મિનિમાઇઝ. પછી એના પછી છે રિસ્ટોર ડાઉન. તો RESTORE રિસ્ટોર, DOWN ડાઉન, અને આવી રીતે લખવાનું છે રિસ્ટોર ડાઉન. પછી છે ક્લોઝ. તો CLOSE ક્લોઝ. પછી આ શું છે? તો કે મેક્સિમાઇઝ MAXIMIZE અને મેક્સિમાઇઝ. પછી અલાઇન ટેક્સ લેફ્ટ. તો ALIGN અલાઇન, TXT ટેક્સ્ટ, અને LEFT લેફ્ટ, અલાઇન ટેક્સ્ટ લેફ્ટ. પછી આ છે સેન્ટર, CENTER સેન્ટર. હવે આવશે અલાઇન ટેક્સ રાઇટ, ALIGN અલાઇન, TEXT ટેક્સ્ટ, RIGHT રાઇટ, અલાઇન ટેક્સ્ટ રાઇટ. અને પછી છેલ્લું છે નવમું ટેક્સ્ટ કલર. તો TEXT ટેક્સ્ટ અને COLOR કલર, ટેક્સ્ટ કલર. હવે આનાથી આપણે કલર બદલી શકીએ છીએ. તમારે આ બધાએ બીજો પ્રશ્ન આવી રીતે વિડીયોમાંથી સાંભળી સાંભળી અને જોઈ જોઈને આનામાં ચોપડીમાં લખી લેવાનો છે.